પુલવામાં થયેલા આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા. જો કે જવાબી કાર્યવાહીમાં ભારતે એર એટેક કરી આતંકવાદી કેમ્પ પર હુમલો કરી 300 જેટલા આતંકવાદીઓને કુંદી માર્યા છે. ત્યારે આ હુમલાને લઈને હાલ દેશમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનથી આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. શંકાસ્પદ વ્યક્તિઓને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અહીંયા ગુજરાત રાજસ્થાનના જોડતો મુખ્ય ધોરીમાર્ગ આવેલ છે અને જે ગઈકાલે સવારે વહેલાઈ સવારે ભારતીય એરફોર્સ દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી એ અનુસંધાને સમગ્ર ગુજરાતમાં અને દરેક જગ્યાએ એલર્ટ આપવામાં આવેલ છે. તો એના અનુસંધાને અહીંયા આમ તો રેગ્યુલર વાહન ચેકિંગ ચાલતું હોય છે, રાજસ્થાન બોર્ડર છે એના કારણે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ એના માટે અહીંયા પોલીસ અને જીઆરડીના સભ્યો દ્વારા તમામ પ્રકારના વાહનો ચેક કરવામાં આવે છે અને કોઈપણ વાહનમાં કંઈ એવી કંઈ સંદિગ્ધ વસ્તુ મળે તો એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જે કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.